નમસ્કાર, આપનું હાર્દિક સ્વાગત છે એજ્યુકેશન ગુજરાત ચેનલમાં. આજે આપણે ધોરણ સાતમાંના મેથ્સ વિષયનું ચેપ્ટર 5મું રેખા અને ખૂણા આ પાઠનું પ્રેક્ટિસ વર્કનું સ્વાધ્યાય 5.1 શીખીશું. ચેપ્ટરનો છે આ પાઠ પહેલો. ચેનલ પર નવા ચેનલ સબસ્ક્રાઈબ, વિડીયો ગમે લાઈક શકે. અગાઉ આપણે 4 પાઠના પ્લેલિસ્ટ મૂકેલા છે, પ્લેલિસ્ટ ઓપ્શનમાં ચેક કરી શકો છો, શીખી શકો છો. પ્રશ્ન પહેલો છે, નીચેનામાં બનતા ખૂણાના પ્રકાર કહેવાનો છે કે આ કયો ખૂણો છે. હવે ચીપિયાના બે પાંખિયા વચ્ચેનો ખૂણો, હવે ચીપિયો આ રીતના હોય બરાબર, અને પાંખિયા વચ્ચેનો ખૂણો કેવો થયો? તો કે લઘુ કોણ. ત્યારબાદ બીજું, નોટબુકની લંબાઈ પહોળાઈ વચ્ચેનો ખૂણો. હવે નોટબુક હોય, આ નોટબુક આ લંબાઈ પહોળાઈ વચ્ચેનો ખૂણો કેવો છે? કાટકોણ છે. કેવો છે? કાટકોણ. ત્યારબાદ કાજુ કતરીના ખૂણા, કાજુ કતરીના ખૂણો જોજો આ રીતના હોય કાજુ કતરી. તો એક લઘુ કોણ થાય, એક ગુરુ કોણ થાય બરાબર, એક થાય લઘુ કોણ અને બીજો થાય ગુરુ કોણ બરાબર, બે ખૂણા આવે કાજુ કતરીમાં. ત્યારબાદ ચોથું, ઘરની પાસેની બે દિવાલ વચ્ચેનો ખૂણો. હવે ઘરની દિવાલ હોય, દાખલા તરીકે લંબચોરસ મકાન છે, હાલો કે ચોરસ હોય મકાન, પાસેની દિવાલો છે કેવો છે? કાટખૂણો. તો મળશે કાટખૂણો. ત્યારબાદ ઈંટની લંબાઈ પહોળાઈ વચ્ચેનો ખૂણો, ઈંટે આવી જોઈએ સેમ ટુ સેમ બરાબર, તો એમાં પણ શું આવશે? કાટખૂણો. ત્યારબાદ છઠ્ઠું, ટેબલની પાસેની બે ધાર વચ્ચેનો, ટેબલ એ ચોરસ કે લંબચોરસ જ હોય, તો એમાં પણ કાટખૂણ જ આવશે. ત્યારબાદ સાતમું છે, કંપાસ બોક્સની કાટખૂણાની બે ધાર વચ્ચેનો ખૂણો. હવે કાટખૂણો હોય ને, એ બે ધાર વચ્ચેનો ખૂણો છે ને આ કાટખૂણો, આ તમે જોજો આવી રીતના હોય કાટખૂણો, બે ધાર વચ્ચેનો ખૂણો જોઈએ. આ કાટખૂણો થાય, આ બે લઘુ કોણ થાય બરાબર, એટલે આમાં બે ખૂણા થાય, એક કાટખૂણ થાય, બીજા બે હોય ને લઘુ કોણ હોય 90 થી નાના બરાબર. ત્યારબાદ પ્રશ્ન બીજો છે, નીચે આપેલા ખૂણાઓની જોડમાં કઈ કોટિકોણની જોડ છે? હવે કોટિકોણની જોડ એટલે શું? તો આપેલ ખૂણા બે જે છે એનો સરવાળો તમે કરો ને, એટલે 90° થતો હોવો જોઈએ. 90° થાય તો એ કોટિકોણની જોડ હોય છે, 90° ન થાય તો એ કોટિકોણની જોડ થતી નથી. આપેલ બે ખૂણાનો સરવાળો કેટલો થવો જોઈએ? 90°. હવે આપણે કરીએ સરવાળો, 45° વત્તા 45°, 5 ને 5 10 શૂન્ય વધી પડી 1, 8 ને 1 9, 90° થયો. તો આપેલ જોડ છે એ કોટિકોણની જોડ છે, કોણની જોડ છે. રેડી, બીજો દાખલો, 60° 30°, 60° વત્તા 30°, 0, 6 ને 3 9, 90° થયા. તો આપેલ જોડ છે એ કોટિકોણની જોડ છે, કોટિકોણની જોડ છે. ત્યારબાદ છે ત્રીજું, 90 અને 90, તો 90 90નો સરવાળો કરે, 90 વત્તા 90°, 0, 9, 2, 18 થાય છે બરાબર, એટલે 180°. તો આ 90° ન થયું, એનાથી ડબલ થયું, બમણું થયું, 180° થયું, એટલે કયા? કોટિકોણની જોડ નથી, કોટિકોણની જોડ નથી. ત્યારબાદ ચોથો દાખલો છે, 35° વત્તા 35° કરવો જોશે, વત્તા 35°, 5 ને 5 10 ની 0 વધી પડી 1, 3 ને 3 6 ને 1 7 70° થયા. એ 90° ન થતા એટલે કોટિકોણની જોડ નથી, કોટિકોણની જોડ નથી. ત્યારબાદ પાંચમું છે, 30° અને 70° એનો સરવાળો કરી, 30° વત્તા 70°, 0, 7 ને 3 10, 110° થયા. તે કોટિકોણની જોડ નથી. ત્યારબાદ છઠ્ઠું છે, 65° અને 25°, 65° વત્તા 25°,
5 ને બાદ 10ની શૂન વધી પડી 1, 6ને 1 7, 8ને 9 90 અંશ થયા. કેટલા થયા? 90 અંશ. તો આ જોડ છે એ કોટિકોણની જોડ છે. ત્યારબાદ જોઈએ સાતમો દાખલો. 95 અંશ વત્તા 95 અંશ કરવો જોશે. 2 છે 95ના ખૂણા, 95 વત્તા 95 અંશ. 5ને 5 10ની શૂન વધી પડી 1, 9 બે 18 ને 1 19 190 અંશ થઈ ગયા. એટલે આપેલ જોડ છે આ જોડ એ કોટિકોણની જોડ નથી, કોટિકોણની જોડ નથી. ત્યારબાદ 10 અંશ ને 80 અંશ, 10 અંશ વત્તા 80 અંશ 0, 8 ને 1 9 90 અંશ. 90 અંશ થયા એટલે આપેલ જોડ છે એ કોટિકોણની જોડ છે. ત્યારબાદ 9મો દાખલો છે. 5 અંશ ને 85 અંશ, 5 અંશ વત્તા 85 અંશ. 5ને 5 10ની શૂન વધી પડી 1, 8ને 1 9 90 અંશ થયા. તો આપેલ જોડ છે એ કોટિકોણની કોટિકોણની જોડ છે, બરાબર. ત્યારબાદ જોઈએ પ્રશ્ન ત્રીજો. નીચે આપેલી ખૂણાઓની જોડમાં કઈ જોડ પૂરક કોણની જોડ છે તે કહો. હવે પૂરક કોણની જોડ હોય ને એટલે બે ખૂણાઓનો સરવાળો 180 અંશ થાય છે. બે ખૂણાનો સરવાળો કરીએ એટલે કેટલો થાય? આ પૂરક કોણની જોડમાં 180 અંશ થવો જરૂરી છે, તો એ પૂરક કોણની જોડ કહેવાય છે. હવે 90 અંશ વત્તા 90 અંશ બે સરવાળો કર્યો, 0 9 2 18 એટલે 180 અંશ મળ્યા. તો આપેલ જોડ છે એ પૂરક કોણની જોડ છે. બીજું 110 અંશ અને 70 અંશ, 110 અંશ વત્તા 70 અંશ 0 7 ને 1 8 ને 1 180 અંશ થયા, તો એ પૂરક કોણની જોડ છે. ત્રીજું 120 અંશ અને 90 અંશ, એટલે 120 અંશ વત્તા 90 અંશ 0 9 ને 2 11 નો એકડો વધી પડી 1 2 210 થયા. 210 એટલે 180 કરતા વધી ગયા એટલે કે પૂરક કોણની એ જોડ નથી. ત્યારબાદ 45 અંશ ને 135 અંશ, તો 45 અંશ વત્તા 135 અંશ. 5ને 5 10ની શૂન વધી પડી 1, 4ને 4 8 ને 1 180 અંશ થઈ ગયા. તો આપેલ જોડ છે એ પૂરક કોણની જોડ છે. ત્યારબાદ 5મો દાખલો છે. 160 અંશ ને 20 અંશ એનો સરવાળો કરીએ, 160 અંશ વત્તા 20 અંશ 0 6 ને 2 8 1 180 અંશ થઈ ગયું, એટલે કે આપેલ જોડ છે એ પૂરક કોણની જોડ છે. ત્યારબાદ 6ઠું છે. 180 અંશ વત્તા 180 અંશ કરીએ, 180 અંશ વત્તા 180 અંશ 0 8 2 16 નો છગડો વધી પડી 1, 360 અંશ થઈ ગયું, એટલે આપેલ જોડ છે એ પૂરક કોણની જોડ નથી. ત્યારબાદ દાખલો જોઈએ આપણે 7મો. 100 અંશ અને 80 અંશ છે, 100 અંશ વત્તા 80 અંશ 0 8 ને 1 બરાબર 180 અંશ થઈ ગયા, એટલે કે આપેલ જોડ છે એ પૂરક કોણની જોડ છે. ત્યારબાદ 8મો દાખલો. 125 અંશ ને 125 અંશ, 125 અંશ વત્તા 125 અંશ. 5ને બાદ 10ની શૂન વધી પડી 1, 2 ને 2 4 ને 1 5 2 250 અંશ થયું, તો આપેલ જોડ છે એ પૂરક કોણની જોડ છે. 9મું 40 અંશ ને 140 અંશ, 40 અંશ વત્તા 140 અંશ 0 4 ને 4 8 ને 1 180 અંશ થઈ ગયા, તો આપેલ જોડ છે એ પૂરક કોણની જોડ છે.
તો આ તો આપણે ધોરણ સાતમાના મેથ્સ વિષયનું ચેપ્ટર પાંચમું રેખા અને ખૂણાના સ્વાધ્યાય 5.1ના પ્રશ્ન 1, 2 અને 3નું સંપૂર્ણ સોલ્યુશન જોતા રહો એજ્યુકેશન ગુજરાત ચેનલ, શીખતા રહો. થેન્ક યુ, આભાર.